नमस्कार विद्यार्थी मित्र आज आपोरण आठ विषय पाठ पंधर अखंड भारत शिल्पी जे आपदार वल्लभभाई पटेल विषय समजता એમાં આપણે ભાગ બેની અંદર જે સરદાર વલ્લભભાઈ પટેલ જેલમાં ગયા પછી એમને જે તકલીફો પડી અને જે એમના મહાદેવભાઈની ડાયરીમાં લખેલ છે એના વિશે આપણે જોયું કે એમને જેલની અંદર શું ખાવાનું મળે છે ઓઢવા શું આપે છે પાથરવા શું આપે છે કેવી રીતે રાખીએ છીએ તે જે એમની ડાયરીમાંથી મળ્યું એના વિશે આપણે સમજ્યા તો એ સમયની અંદર આઝાદીની લડત વખતે આપણા જે લોકલાડીલા જે નેતાઓ છે એ નેતાઓને કેટ કેટલું દુઃખ પડ્યું છે કેટલી યાતનાઓ વેઠવી પડી છે એ આ વાતો ઉપરથી આપણને ખબર પડે છે તો એ વખતની અંદર ખોરાકનું તો શું પૂછવું એમ કહેતા હતા કે બપોરે જાડા રોટલા સાંજે રોટલાને શાક ઘોડાને ખપે તેવું હોય અને અમને ચોર લોટારાની જેમ રાખે સોવાને માટે કામળો એ કાપે જેના ઉપર અમે આ રોટીએ છીએ તો ભાગ બેની અંદર આઝાદી કાજિયાએ આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી યાતનાઓ એટલે દુઃખ તો આઝાદી વેણાએ આપણા દેશ નેતાઓએ કેટલી બધી યાતનાઓ વેઠી હતી કેટલા બધા દુઃખ વેઠ્યા હતા તેની માત્ર તો એક આ નાની અમથી એક ઝલક જ છે સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સાબરમતી જેલની અંદર સરદાર વલ્લભભાઈ પટેલને જ્યાં રાખવામાં આવ્યા હતા એ વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે રાજાઓના તાજ મુકાવ્યા ધન્યવીર વલ્લભ સરદાર રાજાઓના પણ તાર તાજ મુકાવ્યા એટલે જે મુઘડ છે એ પણ મુકાવી દીધા એટલે એ પણ એમને નમન કરે છે કે ધન્યવીર વલ્લભ સરદાર આપણા એક કવિ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું હતું જો વીરનું પણ એક વિશેષણ ઉપનામ આપ્યું હતું વલ્લભભાઈએ મળેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે વલ્લભભાઈને જે જેટલા વિશેષણો મળ્યા છે એમની યાદી તો ઘણી બધી લાંબી થાય એમ છે તેઓ લોખો લોખંડી પુરુષ તરીકે જાણીતા છે આપણી રાષ્ટ્રભાવના રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચન બચ્ચન સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે કોણે કરી છે રાષ્ટ્રભાષા રાષ્ટ્રભાષા એટલે કઈ ભાષા માતૃભાષા એટલે ગુજરાતી અને રાષ્ટ્રભાષા એટલે હિન્દી તો એ રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે એક અદ્ભુત કવિતાની રચના કરી છે જેની લીટીઓ છે કે દરેક પક્ષ કો પટેલ તોલતાય દરેક પક્ષને એમ કે પટેલ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલ એમને તોલે છે હરેક ભેદને ખોલે છે એટલે હરેક ભેદ કો પટેલ ખોલતા કોઈ પણ ભેદ હોય તો એને ખોલી નાખે દોરાવ્યા છીપાવશે ઈશે ગરજ જ દુરાવ હોય કે છીપાવવાનું હોય એની કોઈ ઘર નહીં રાખતા કઠોર નગ્ન સત્ય બોલતા કઠોર બોલતા સાચે સાચું એમ કે આખા બોલવા બોલી દેતા પટેલ હિન્દ કી નીડર જવાન હૈ શો પટેલ એક હિન્દુસ્તાની નિડર એક જવાન છે સરદાર જન સમુદાયની નાડના ભારે પારખું હતા લોક સમુદાય પર તેમની જબરજસ્ત પકડ હતી જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થયા હતા કેવી લો સંગઠન અને સંચાલનના કારણે તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા લોકોને થતો જે અન્યાય છે અને જે દમન છે એમના અત્યાચારો છે એ લડત સામે હંમેશા આગળ રહેતા હતા તો દાંડીકૂ દરમિયાન લોખંડી મનોબળવાળા એટલે લોખંડ જેવા મજબૂત એવા મનોબળવાળા શ્રદ્ધાના ઉદ્ધારો જોઈએ આપણે હવે એક ધર્મ યુદ્ધ ખેલવાનું છે ધર્મના નામે ખેલાતું યુદ્ધ એટલે કે ધર્મયુદ્ધ જે દુનિયાને પહેલાં ક્યારેય નહીં જોયું હોય એમ બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં છું કે મૃત્યુનો ભય હોય તે જાત્રાઈ જતા રહે શું આપણે ધર્મના નામે એક યુદ્ધ ખેલવાનું છે દુનિયાએ ક્યારે આવું નહીં જોયું હોય એવું જણાવે છે કે ગુજરાતીઓને તો ટકોરા મારી મારીને કહે છે કે જો જેને મૃત્યુનો ડર હોય મૃત્યુથી ડરતા હોય બીક લાગતી હોય તે એવા લોકોએ એમ કે જાત્રાએ જતું રહેવું પૈસા હોય તે પાલવે તો દેશ થાય શું પૈસા હોય તો પાલવે તો દેશ પલાયન થાય શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે ક્યારેય પણ આપણે નીચું જોવું પડે શરમાવું પડે એવું કામ ક્યારેય આપણો ગુજરાતી કરશે નહીં ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે ગુજરાતી જે પ્રજા છે એ સ્વતંત્રતાના ઇતિહાસની અંદર આઝાદીના ઇતિહાસની અંદર પહેલું પાનું લખીને મહાયુદ્ધમાં મંડાણ કરશે પ્રભુ સૌનું કલ્યાણ કરે ઈશ્વર સૌને સહાય કરે શું ભગવાન બધાનું કલ્યાણ કરે અને બધાને સહાય કરે સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ ત્રિમૂર્તિ અંદર કોનો કોનો સમાવેશ થાય એમણે કોની સાથે સરકાવ્યા છે તો ગાંધી સરદાર અને જવાહરલાલ નહેરુ તો આ જે ત્રિમૂર્તિ છે ગાંધી સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો છે આઝાદીની લડતની અંદર આ ત્રણ દેશભક્તોએ ખૂબ મોટું એમ કે બલિદાન આપેલું છે ગાંધીજીએ સત્યને જ આરાધ્યું હતું સરદારે પવિત્ર અને નહેરુએ સૌંદર્યનો મહિમાગાન કર્યું છે જો ગાંધીબાપુએ સત્યને જ આરાધ્યું હતું એટલે એમને સત્યનો જ સહારો લીધો હતો સરદારે પવિત્રનો અને નહેરુએ સૌંદર્યનો સરદારના ગુરુ ગાંધીજી હતા સરદારના નૈતિકતા દ્રઢ મનોબળ અને વ્યવહારપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈ પડ્યા છે કે સરદારના જે મનોબળ હતું એની નૈતિકતા હતી એના વ્યવહારૂપણાના જે ગુણો હતા એ બધા ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈ ગયા છે તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં એટલે ભારતની અંદર જે ગૃહપ્રધાન તરીકે એમની નિમણૂક થઈ હતી તો એ ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકા તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા તે વખતે આપણો દેશ નાના નાના રજવાડાઓની અંદર વેચાયેલો હતો ત્યારે આ રજવાડાઓને ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા ઘડ્યા હતા કે આ રજવાડાના જે રાજાઓ હતા એ પોતપોતાની રીતે એમ કે સ્વતંત્ર જીવન જીવવા ઈચ્છતા હતા પણ આ રજવાડાઓને એકત્ર કરવાનું જો મોટું મહાન કાર્ય જો કર્યું હોય તો એ રજવાડાઓને એક કરવાનું મહાન કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા વિચારો કરતા હતા તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને એટલે અલગતાપણાની જે કપરી અને મહત્ત્વની જવાબદારી શ્રદ્ધાના શિરે આવી હતી કે આ રજવાડાને એકત્ર કરવાનું કામ વલ્લભભાઈને આપ્યું હતું આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું કે બધા રાજાઓને કેવી રીતે સમજાવવા આખા ભારતના જે રજવાડા હતા બધાને એક કેવી રીતે કરવા એ ઘણું બધું મુશ્કેલ હતું છતાં પણ તેમને કુનેપૂર્વક સારી રીતે એમ કે પાર પાડ્યું હતું જ્યાં સમજાવાળતી કામ ચાલ્યું ત્યાં તેમણે એ રીતે કર્યું જ્યાં સમજી સમજાવીને કરાતું હોય ત્યાં સમજાવીને કર્યું અને જ્યાં કડક હાથે કામ લેવાતું હતું ત્યાં કડકાઈ ભરી વલણ નીતિને કારણે એમને કામ કર્યું ત્યાં કડક પણ દાખ્યો ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી દીધી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો આમ દેશને અખંડતા બનીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા અખંડ ભારતના એટલે કે ભારતને ખંડિત ન થવા દીધું જે અલગ અલગ રજવાડાની અંદર વેચાયેલા હતા એ બધાને એક કરીને એક મ સારું એવું એમને પ્રદાન કર્યું છે વિનોબા લખે છે સરદાર સ્પષ્ટ બોલતા હતા પ્રચાર કરતા તે ડરતા નહીં ભલે કોઈને ગમે તે લાગે વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહોતા વિનોબા લખે છે કે સરદાર તો સ્પષ્ટ બોલતા સાચું જ બોલતા પ્રહાર કરતા તે ડરતા નહીં કોઈની ઉપર ઘા કરવો હતો એટલે કે ઘા એટલે મારવાની વાત નથી પણ સાચું બોલીને એની સામે જે હિંમત એમની સામે સામનો કરવો પડે તો ડરતા નહીં ભલે કોઈને ગમે તેવું લાગે વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે સામેનો પ્રહાર જો આવે તો પણ પોતાના માથે લઈ લેતા હતા સેજ પણ ડકતા નહીં ગાંધીજીના અંગત સચિ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે ખેડૂતોની ભાષામાં બોલતા ખેડૂતો જેવું બોલતા એવું પોતાની ભાષાની અંદર બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી કોલસો જેમ ધબતો હોય અંગારો એ રીતે એમની ચમક હતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી ગાંધીનું સર્જન તેમની વાણીમાં થતું એમની વાણીમાં એટલી કડકાઈ હતી કે જાણે આંધી આવી હોય ને ઘણું બધું એમ કે નુકસાન કરે એમ એમનું જે કડક વલણ હતું એ આંધીની જેમ રહેતું અને એમાંથી એ સારું એવું સર્જન કરતા અને એમની એ વાણી હતી ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરવા જણાવ્યું હતું કે સરદાની સુરવીરતા જવલન દેશપદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માત્ર પ્રેમ જેવા ગુણ માટે સદાય હું ઋણી છું આવું ગાંધીબાપુ કહે છે અને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું હતું વલ્લભાઈ સાદગી પ્રિય હતા સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો એમ કે એમને સાદું જ જીવન જીવવું સાદા વિચારો ઊંચા વિચારો હતા જે પોતાની પુત્રી મણીબેને પણ તેમણે વારસામાં આપ્યો હતો ઉત્તરકાંડમાં દીકરી મણીબેને પિતાની ઉલટતી સેવા કરી હતી મણીબેને પણ સાદગી એવી જ એવી કે થીગડું મરેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનમ અનુભવતા ન હતા એવી એમની એક જે મણીબેન હતા એ મણિબહેનને પણ એવું સાદગીભર્યું જીવન જીવતા શીખવાડ્યું હતું કે પોતાની સાડી ઉપર થીગડું મારવું પડે પણ શરમ અનુભવતા ન હતા અખંડ ભારતના શિલ્પીનું તારીખ પંદર બાર ઓગણીસો પચાસના રોજ અવસાન થયું ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન કોટી કોટી આવા નેતાઓને આપણા વંદન હવે આપણે વિદ્યાર્થી મિત્રો શબ્દો જોઈશું છેર છોગું એટલે શીર ઉપર શોભતું સોગું વૃક્ષ એટલે બરોળ કઠોરના અર્થમાં કહી શકીએ દમડી એટલે કે દામ ધર્મયુદ્ધ ધર્મ માટે લ લડાતું યુદ્ધ વિલીનીકરણ એટલે વિલીન કરવું દમન એટલે જોર જુલમ કાખલબાઈ બગલમાં થતું ગુમડું ભાતૃભાવ એટલે ભાઈ માટેનો ભાવ જેને લાગણી કહીએ બિરુદ એટલે ઉપાધિ કે ઉપનામ રૂઢિપ્રયોગો જોઈશું હવે નાડ પારખવી મન જાણવું મન શોભા ઘડવા એટલે કે વિચારો કરવા શિર હવે આપણી પાસે સજેતા વ્યાકરણ ઉપર જોઈશું કે આની અંદર સાધુ સંયુક્ત મિશ્ર અને સંકુલ વાક્ય રચના જોવાની છે સાદું વાક્ય એટલે કે ઉદાહરણની અંદર જુઓ મારી પ્રજા સુખી રહો આની અંદર કોઈ પ્રત્યય આવેલો નથી નો ની નું ના કે ને માટે કોઈ પણ પ્રકારનો પ્રત્યય આવેલો નથી સંયુક્ત વાક્ય અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાય છે પણ જુઓ હવે વિરામ આવ્યું પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે એટલે અહીંયા બે વાક્યો ભેગા થાય છે પણ એટલે હવે આગળ જુઓ મિશ્રને સંકુલ વાક્ય તેમણે કહ્યું તેમણે કહ્યું પ્રજાનું હતું અને પ્રજાનું પ્રજાને આપ્યું ને તેમણે કહ્યું જો અલ્પવિરામ પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને પ્રશ્નાચિહ્ન એમાં કયો ઉપકાર કર્યો વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સોંપડ્યું સાદા વાક્યની અંદર જો સાદા વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ વિધે હોય છે સંયુક્ત વાક્યની અંદર સંયોજકથી જોડાયેલા વાક્યોને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે ધ્યાનમાં એ રાખવાનું કે આ રીતે જોડાયેલા વાક્યો પોતે સ્વતંત્ર રીતે ટકી શકે એવા હોવા જોઈએ એટલે કે બંને સમાન મોભો ધરાવતા હોવા જોઈએ એક વાક્ય બીજા વાક્ય ઉપર આધાર રાખતું હોવું જોઈએ નહીં બંને કેવા હોવા જોઈએ સમાન મોભો ધરાવતા હોવા જોઈએ એટલે એકબીજા ઉપર આધાર રાખતા હોવાના જોઈએ એક વાક્ય માત્ર સંયોજક વડે જોડાયેલા હોવા જોઈએ જો એમ હોય તો તેવી વાક્ય રચનાને સંયુક્ત વાક્ય રચના કે સંયુક્ત વાક્ય કહે છે સંયુક્ત વાક્યોની અંદર અમુક સંયોજકના ઉપયોગથી બને છે આવા સંયોજકો આપેલા હોય કે વાક્યોને જોડવાનું જે કામ કરે છે એ સંયોજકો એટલે જેમ કે ને અને પણ છતાં તો પણ છતાં છતાં પણ તેમ છતાં કે અથવા અથવા તો કાં તો એટલે માટે તેથી નહીતર કેમ કે કારણ કે વગેરે આ જે સંયોજકો છે એ સંયોજકો વડે બે વાક્યોને જે જોડવાનું કામ કરે છે સંયુક્ત વાક્ય છે હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો મિશ્ર અને સંકુલ મિશ્ર એટલે તો બધું ભેગું કરેલું આપણે કહીએ છીએ ને આપણે જમવા બેસીએ તો જેમ દાળ ભાત ભેગા કરીએ એમ મિશ્ર અને સંયુક્ત સંકુલ વાક્ય એક વાક્યને કેન્દ્રમાં રાખી અન્ય વાક્યો એના વિસ્તરણ રૂપે જોડાયેલા હોય છે એક વાક્યને કેન્દ્રમાં રાખવાનું અને બીજા જે વાક્યો હોય એને વિસ્તરણ રૂપે જોડાયેલા હોય ત્યારે એ સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય ગણાય આવા વાક્યો વચ્ચે મુખ્ય ગણનો સંબંધ હોય છે આવા વાક્યો પણ અમુક સંયોજકોના ઉપયોગથી બને છે જેમ કે કે જે તે જેવું તેવું જ્યારે ત્યારે જેમ તેમ જો આ કેવા છે ગૌણ શબ્દ છે જેમ તો એની સાથે તેમ એ ગૌણ વાક્ય છે જ્યાં તો ત્યાં આ જે શબ્દ છે જો તો જ્યાં ત્યાં ઘણીવાર જે તે જેવામાં જે લોપ પણ થઈ શકે છે કેટલીક વાર મુખ્ય વાક્યમાં એ એવું એટલું જેવા પદ હોય તો ગૌણ વાક્ય એની સાથે જોડાઈ જાય છે બીજા કોઈએ સંયોજકની જરૂર પડતી નથી સંકુલ વાક્યમાં વાક્ય એ મુખ્ય વાક્યના વિસ્તાર રૂપે કે ક્રિયા વિશેષણ તરીકે અથવા કર્મ કે શરતને સ્થાને આવે છે એટલે કે મુખ્ય વાક્યને આધાર રાખી એનો વિસ્તાર થાય છે આમાં કેટલાક સામાજિક શબ્દો છે જો શીર છોગું સ્વતંત્ર સંગ્રામ દેશભક્તિ ખેડૂત પુત્ર દાંડીયાત્રા તમે જોશો કે ઉપરના બે વાક્યો શબ્દો જે છે એ શબ્દો મળીને એક શબ્દનો રૂપ પામ્યા છે પહેલાં શબ્દમાં શીર અને છોગું એવા બે સ્વતંત્ર શબ્દો ભેગા મળીને ત્રીજું જ વિશેષ અર્થ પ્રગટ કરી આપે છે એવું જ બીજા શબ્દની અંદર સ્વાતંત્ર્ય અને સંગ્રામ એવા બે જુજવા શબ્દોમાંથી સ્વાતંત્ર્ય શબ્દ બન્યો છે વ્યાકરણની ભાષામાં આવા શબ્દો જેને સામાસિક શબ્દો તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે તમારે અભ્યાસ અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ તમારે જાતે નોટની અંદર લખવાને છે એટલે પાઠની અંદર નોટની અંદર તમે લખો ત્યારે પહેલાં તો લેખક પરિચય ત્યારબાદ શબ્દો રૂઢિપ્રયોગો ભાષા સજ્જતા અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો પ્રશ્નો જે છે એ તમારે સારા અક્ષરે સુંદર રીતે નોટની અંદર લખવાના છે બાય